नमस्कार विद्यार्थी मित्रों, इन्फ्रा करियर एकेडमी में आपनु हार्दिक स्वागत छे। तमने खबर ज हशे कि आपणा माननीय गृहमंत्री श्री हर्ष संघवी साहेबे हमणां ज एक बे महीना पहेला जाहेरात करी के गुजरात में आगामी समय में के आगामी वर्ष में एटले के आज वर्ष में नवी पीएसआई और कॉन्स्टेबल भर्ती टूंक समय में आ रही है। कॉन्स्टेबल लगभग 8 के 9 हज़ार भर्ती प्लस पीएसआई 325 जगह पर डायरेक्ट भर्ती करवामां आवशे। तो जे नवा विद्यार्थी छे के पास केमनी करवी, शू करवू, शू ना वाँचू, शू सिलेबस छे, शू सिलेबस नथी, प्लस केमनी तैयारी करवी, कया पुस्तकों वाँचवा, ए बधुं ज आजे एक ज वीडियो में तमने एक नॉलेज आपवामां आवशे। प्लस आगळना पेपरनुं एनालिसिस करीने केटला सब्जेक्टमांथी केटलुं पूछायुं एनुं भी खास तमने माहिती आपवामां आवशे। तो आपणे आजे स्टार्ट करीए छीए कि तमे बोर्ड उपर जोई शको छो कि कॉन्स्टेबल परीक्षा पास करवानी रणनीति। तो कॉन्स्टेबल परीक्षा बे रीते बे पद्धति लेवामां आवे छे, बे परीक्षा होय छे। पहेली होय छे रनिंग अने एना बाद लेखित। तो लेखित में तमे जोई शको छो ए प्रमाणे के लेखित में पहला 100 मार्क्स नुं पेपर होय छे। एमां 100 हेतुलक्षी प्रश्नों आपवामां आवे छे, एटले ऑब्जेक्टिव हशे, एमां ऑप्शन्स आपेला हशे, क्वेश्चन्स हशे, एना नीचेना 4 ऑप्शन हशे, ए बी सी डी ई। हवे ई ऑप्शन्स जे जूना विद्यार्थीओ छे एमने तो खबर हशे कि ई ऑप्शन्स एटले नॉट अटेम्प्ट थाय, बट जे नवा विद्यार्थीओ छे नवी तैयारी करी रह्या छे तो एमना माटे एक सजेशन छे कि ई एटले के नॉट अटेम्प्ट। एटले मानो के तमे कोई प्रश्ननो जवाब आपवा नथी मांगता, तमे प्रश्न क्या वाँचो ज नथी, तमने एना विशे कोई नॉलेज ज नथी, तो तमे केमनुं करशो? तो एमां ई ऑप्शन्स में जो तमे टीक करो छो तो ना तमारा नेगेटिव मार्क्सिंग जाय छे के ना तमारा जे साचा छे एना भी तमने कोई मार्क्स मळे छे। ए ई ऑप्शन्स एक प्रकारनुं स्टेप ऑप्शन छे जो तमने ना आवडतुं होय। 100 मार्क्स नो हेतुलक्षी प्रश्नों कुल गुण 100 रहेशे अने एमां नेगेटिव पॉइंट 25, मतलब के तमारा 4 खोटा पड़े त्यारे तमारो 1 मार्क्स जाय। मानो के 100 मार्क्स मांथी तमारा 75 साचा पड़े अने 20 प्रश्नों 5 तमे ई कर्या होय अने 20 प्रश्नों तमारा तमे खोटा पड़्या होय तो ए 20 नेगेटिव मार्क्सिंग थाय अने ए 75 मार्क्स मांथी तमारा मार्क्सिंग कपाय। आ रीतनी एक पद्धति होय छे અને તમે જોઈ શકો છો કે કયા કયા સિલેબસમાં શું આવે શું ના આવે એની આગળ આપણે ચર્ચા કરીએ તો આગળના પેપરના એનાલિસિસમાં કેમનું પૂછાયું, કેટલા સબ્જેક્ટમાંથી શું પૂછાયું, સિલેબસ શું, તો તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર કે સિલેબસમાં પહેલું છે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, સામાન્ય વિજ્ઞાન, બંધારણ, 3 મેજર એક્ટ, જે કાયદામાં 3 મેજર એક્ટ છે, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ, એનો 3નો સમાવેશ કરવામાં આવે। જ્યારે પીએસઆઈમાં હોય છે એમાં 9 કાયદા હોય છે, 1 બંધારણ અને પ્લસ 8 મેજર કાયદા। તો ખાલી કોન્સ્ટેબલમાં 3 જ એક્ટ પૂછવામાં આવે છે, આટલું તમારો સિલેબસ છે। હવે અહીંયા ઇતિહાસની હું વાત કરું તો ઇતિહાસમાં 3 આવશે, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ પ્લસ વિશ્વનો ઇતિહાસ। એ જ રીતે ભૂગોળમાં બી ભારતનો ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ, આ રીતે તમારો આખો એક સિલેબસ રહેશે। માનસિક ક્ષમતા એટલે રીઝનિંગ, માનસિક ક્ષમતા એટલે રીઝનિંગ। તો સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, સામાન્ય વિજ્ઞાન, બંધારણ અને તમારા એક્ટ કાયદા, આ તમારો સિલેબસ છે। હવે આ સિલેબસમાંથી જૂના પેપરનું એનાલિસિસ કેમનું રહ્યું, જૂના પેપરમાં કેટલા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાયું, કઈ બુક્સ વાંચવી, અત્યારે વર્તમાનમાં લેટેસ્ટ તમે જોઈ શકો છો કે પેપરનું સ્તર દિવસે ને દિવસે અપ થતું જાય છે, તો એના માટે કઈ બુક વાંચવી, કેમની તૈયારી કરવી, શું ન વાંચવું, પહેલાં એ જરૂર કે શું ન વાંચવું, એનું આખું એનાલિસિસ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ। તો કોન્સ્ટેબલના 2022 થી 2022 નું આખા પેપરનું બધું એનાલિસિસ 2012 થી લઈને અને 2022 સુધી અત્યાર સુધી કોન્સ્ટેબલની 5 ભરતીઓ થઈ, એનું આખું એનાલિસિસ પેપરમાં કેમનું રહ્યું। તો પહેલો સબ્જેક્ટ પહેલો આપણે જોઈએ કે કાયદો। તો કાયદો 2012માં 8 માર્ક્સનો કાયદો પૂછાયો,
એમાં કાયદામાં તમારા હમણાં સિલેબસમાં તમે જોયું કે કેમ નું હતું, આઈપીસી સીઆરપી છે અને એવિડન્સ જ હતું. તો આઈપીસી કેટલા માર્ક્સ નું પૂછાયું? તો કે આઈપીસી ભાઈ 4 માર્ક્સ નું આઈપીસી પૂછાયું, સીઆરપીસી 4 માર્ક્સ નું પૂછાયું. એ વખતે ઇન્ડિયન એવિડન્સ એક્ટ એ 0 માર્ક્સ નું, મતલબ એક બી માર્ક્સ નું એમાંથી આવ્યું નહોતું. 2015માં 19 માર્ક્સ નો કાયદો પૂછાયો, 19 માર્ક્સ ના કાયદામાંથી 10 માર્ક્સ નું હતું આઈપીસી, 5 માર્ક્સ નું હતું સીઆરપીસી અને 4 માર્ક્સ નું હતું એવિડન્સ એક્ટ માંથી. એવી રીતે 2016માં 23 માર્ક્સ નો કાયદો પૂછાયો, માંથી 10 માર્ક્સ નું હતું આઈપીસી, 6 માર્ક્સ નું હતું સીઆરપીસી અને 7 માર્ક્સ નું હતું એવિડન્સ. એમાં આગળ જોઈએ તો 2019માં 15 માર્ક્સ નો કાયદો પૂછાયો મિત્રો, એમાંથી 8 માર્ક્સ નો હતો આઈપીસી, 5 માર્ક્સ નો હતો સીઆરપીસી અને 2 માર્ક્સ નું હતું એવિડન્સ. એ રીતે 2022માં ઘણા બધા બસ ખાલી કાયદો વાંચ્યો, પણ એમાંથી આપણા હસમુખ સાહેબે 3 માર્ક્સ નો જ ખાલી કાયદો પૂછ્યો, એમાંથી 2 માર્ક્સ નું હતું આઈપીસી માંથી અને 1 માર્ક્સ નું હતું સીઆરપીસી માંથી. એટલે મતલબ તમે આમાં કોઈ બી વસ્તુ તમે આમાંથી છોડી નથી શકતા, એમ કે કોઈ એ હોય કે ના અમે હું ખાલી આઈપીસી વાંચું, ખાલી સીઆરપીસી માંથી વાંચું, એવિડન્સ એટલું નથી આવતું. ના, એવિડન્સ ઘણી 2015, 16 અને 19 એવિડન્સ માંથી બી ખાસા માર્ક્સ નું પૂછાઈ ચુક્યું છે. તો કોઈ બી તમે છે ને એને કાઢી ના શકો એમ. હવે કાયદા માટે કયું પુસ્તક વાંચું? કાયદા માટેના અમારી સંસ્થાના એક કાયદાના નિષ્ણાંત કહી શકાય, કાયદાની નિષ્ણાંત અમારી ફેકલ્ટી ભાવિક મારું પબ્લિકેશનની બુક છે, પણ એને લેખક છે જય જયસ્વાલ સર. એમને બહુ સરસ આમાં કાયદા વિશે બહુ ઊંડાણપૂર્વક માહિતી આપી છે. અને અમારા જે સર છે એમની આ લખેલી પુસ્તકમાંથી આ જે પાછલી ભરતીઓના કોન્સ્ટેબલના પેપર અને પીએસઆઈના પેપરના કાયદો તમે જોઈ શકો છો, બેઠા બેઠા ક્વેશ્ચન્સ આમાંથી આવી શકે છે. તો એક આ ભાવિક મારું પબ્લિકેશનની ભારતીય કાયદા પરીક્ષા લક્ષી બુક છે. બીજી બુક છે કે આ જે ગુજરાત પોલીસ અકાદમી દ્વારા કરાઈ ગાંધીનગર દ્વારા આદર્શ લો હાઉસ, જેમાં પીએસઆઈ મોડ 2 પીએસઆઈ મોડ 3 પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માટે બી આમાંથી તમારો કવર થઈ જાય. તો આ જે બે બુક છે એ બે બુક એક્સ્ટ્રા ઓર્ડિનરી બુક કહેવાય, મોર દેન ઇનફ કહેવાય, કે આમાંથી સંપૂર્ણ કાયદો આવી શકે છે. રીઝનિંગ મોટે ભાગે ને બહુ તકલીફ પડતી હોય છે રીઝનિંગમાં, કે રીઝનિંગમાં શું કરવું શું ના કરવું, રીઝનિંગ છોડી દેવું કે નહીં કરવું, એ બધું. પણ તમે જોઈ શકો છો કે રીઝનિંગ છોડ્યા જેવું નથી. 2012માં 4 માર્ક્સનું રીઝનિંગ હતું, 2015માં 7 માર્ક્સનું રીઝનિંગ હતું, 2016માં 5 માર્ક્સનું રીઝનિંગ હતું, અને સૌથી વધારે ભારણ 2019માં 30 માર્ક્સનું રીઝનિંગ પૂછાયું, 30 માર્ક્સનું રીઝનિંગ હતું, અને 2022માં 3 માર્ક્સનું રીઝનિંગ. એટલે મોસ્ટ ઓફ અત્યારથી જેટલી બી ભરતીઓ થઈ એમાં રીઝનિંગનું કંઈક ને કંઈક પ્રોસેસ આવ્યું જ છે. એટલે રીઝનિંગ નેગ્લેક્ટ કરી શકાય એવું તો નથી જ, રીઝનિંગને તમારે મસ્ત રીતે તૈયાર કરવું જ પડે, કે કેટલું કરવું શું કરવું એમાં આગળના પેપરનું એનાલિસિસ તમે જોઈ શકો છો કે કયા કયા ટોપિક પૂછાયા છે. એટલે તમારે રીઝનિંગ તો તૈયાર કરવું જ પડે, તમે રીઝનિંગને છોડી શકો એમ નથી. હવે રીઝનિંગ માટે તમારે કયું પુસ્તક કરવું? તો યુવા ઉપનિષદનું પુસ્તક છે રીઝનિંગનું, જે બહુ સારું પુસ્તક કહેવાય છે, જે ક્લાસ વન ટુ એન્ડ સુપર ક્લાસ 3 લઈને કોઈ બી એક્ઝામમાં, સુપર ક્લાસ 3 લઈને કોઈ બી એક્ઝામમાં તમે આ રીઝનિંગ માટે યુવા ઉપનિષદની બુક છે જે તમે મેળવી શકો છો. બરોબર છે, આગળના સ્લાઇડમાં જોઈએ તો મેથ્સ એક એવો સબ્જેક્ટ છે જે બધા મોસ્ટ ઓફ નિગ્લેક્ટ કરતા હોય છે, કે ના ગણિત અને રીઝનિંગ, આપણે રીઝનિંગનું તો આગળ જોઈ લીધું, પણ કે ગણિત અને રીઝનિંગ નહીં કરીને બાકીના જીકેના પ્રશ્નમાં માર્ક્સ ખેંચી લઈશું. પણ જે મિત્રો ગણિત અને રીઝનિંગ કરે છે એ મેરિટમાં બહુ જ આગળ હોય છે. 2012માં 8 માર્ક્સનું અને 2015માં 2 માર્ક્સનું મેથ્સ હતું, 2016માં 5 માર્ક્સનું મેથ્સ હતું, 2019માં 1 માર્ક્સનું મેથ્સ હતું, જ્યારે 2022માં 9 માર્ક્સનું મેથ્સ હતું. એટલે એવું કોઈ બી વર્ષ નથી ભરતીનું કે જેમાં મેથ્સ ના પૂછાયું હોય. એટલે મેથ્સ તો તમારે એમ કહેવાય કે કરવું જ પડે, જેમ મેરિટમાં આવવા માટે તમારે મેથ્સ તો કરવું જ પડે. એના માટે હવે મેથ્સ માટે કઈ સારી બુક રહેશે? તો યુવા ઉપનિષદની બુક છે જે મેથ્સ માટે બહુ સારી બુક રહેશે, કે જેને મેથ્સ ટફ લાગતું હોય તો આમાંથી તમે કરી શકો છો. કે આમાં પ્રકાર આપેલા છે કે આ ટાઈપના આ પ્રકારના
तो ये मैथ्स माटे बहुत सारी तमारी बुक रहेशे जेमाथी तमे आ मैथ्स करी शको छो। सामान्य विज्ञान जनरल साइंस जेने आपणे कहीए छे तो जोई शको छो। सामान्य विज्ञान में मित्रों के 16 मार्क्सनो 2012 में 16 मार्क्सनो 2015 में 18 मार्क्सनो 2016 में 14 मार्क्सनो 2019 में 10 मार्क्सनो 2022 में 16 मार्क्सनो। हवे सामान्य विज्ञान में भी कया कया टाइप होय के केमिस्ट्री फिजिक्स होय केमिस्ट्री फिजिक्स होय बायोलॉजी होय जेने आपणे के जीव विज्ञान पछी भौतिक विज्ञान रसायण विज्ञान पर्यावरण जे एक विज्ञान नो जे एक प्रकार छे। तो तमे जोई शको छो के 2012 मां भौतिक विज्ञान नो एक क्वेश्चन हतो, रसायण विज्ञान ना 7 क्वेश्चन हता, जीव विज्ञान ना 4 क्वेश्चन, ब्रह्मांड ए विज्ञान नी अंदर ज आई यूनिवर्सल तो एना 3 क्वेश्चन, कयो ग्रह मोटो कयो ग्रह नानो कयो ग्रह नी प्रदक्षिणा कई ए बधु ब्रह्मांड ने लगतु पण आई जा। शोध शोधक अने साधन, आनी शोध कया वैज्ञानिके करी, आनी शोध कया वैज्ञानिके करी, केस्मोग्राफनी शोध कया वैज्ञानिके करी ए बाबते। पर्यावरणनो एक बी क्वेश्चन 2012 में पूछायो नहोतो। 2015 में भौतिक विज्ञान कुल विज्ञान पूछायु हतुं, सामान्य विज्ञान 18 मार्क्सनु, पण एमांथी टाइप वाइज आपे जोईए तो भौतिक विज्ञान हतुं 1 मार्क्सनु, रसायण विज्ञान हतुं 8 मार्क्सनु, जीव विज्ञान हतुं 3 मार्क्सनु, ब्रह्मांड 4 मार्क्सनु, शोध शोधक में 1B 0, પણ તમે જોઈ શકો છો કે પર્યાવરણ 2 માર્ક્સનું પૂછાયું હતું। એટલે એક એક ટોપિકમાંથી કોઈ ને કોઈ વર્ષે તો પ્રશ્નો પૂછાયા જ છે, એટલે આપણે તો એ વાંચવું જ પડે, એને આપણે છોડી તો શકીએ નહીં। 2016 જોઈએ તો આખું સામાન્ય વિજ્ઞાન 14 માર્ક્સનું હતું, બટ ભૌતિક વિજ્ઞાનમાં 0 માર્ક્સનું, રસાયણ વિજ્ઞાન 7 માર્ક્સનું હતું, જીવ વિજ્ઞાન 2 માર્ક્સનું હતું, બ્રહ્માંડ 1 માર્ક્સનું, શોધક સાધનમાંથી પૂછાયા હતા 3 ક્વેશ્ચન, અને પર્યાવરણ હતું 1 માર્ક્સનું। એવી રીતે 2019 એનાલિસિસમાં આપણે જોયું હતું 10 માર્ક્સનું સામાન્ય વિજ્ઞાન પૂછાયેલું છે, એમાંથી ટોપિક વાઇઝ જોઈએ તો 2 માર્ક્સનું ભૌતિક વિજ્ઞાનનું, 2 માર્ક્સનું રસાયણ વિજ્ઞાનનું, 4 માર્ક્સનું જીવ વિજ્ઞાનનું, 2 માર્ક્સનું પૂછાયું હતું બ્રહ્માંડનું, જે શોધક અને પર્યાવરણમાંથી કોઈ ક્વેશ્ચન એમાં આવ્યો નહોતો। 2022 16 માર્ક્સનું સામાન્ય વિજ્ઞાન હતું, મતલબ લાસ્ટ ભરતી તમે જોવો તો 16 માર્ક્સનું સામાન્ય વિજ્ઞાન પૂછેલું હતું, એમાં 2022 1 માર્ક્સનું ભૌતિક વિજ્ઞાનમાંથી હતું, 5 માર્ક્સનું હતું એ રસાયણ વિજ્ઞાનમાંથી, 5 માર્ક્સનું હતું એ જીવ વિજ્ઞાનમાંથી હતું, 1 માર્ક્સનું હતું એ બ્રહ્માંડમાંથી હતું, શોધકમાંથી કોઈ ક્વેશ્ચન નહોતા પૂછવામાં આવ્યા, બટ પર્યાવરણનું 4 માર્ક્સનું હતું। હવે તમે એમ વિચારો કે ના પર્યાવરણ તો કોન્સ્ટેબલમાં આવે ને, પણ એ જીવ સામાન્ય વિજ્ઞાનમાં એનો ટોપિક નાખીને સામાન્ય વિજ્ઞાનમાં પૂછી લે, કે તમે લાસ્ટ ટાઈમ જોઈ શકો છો કે 4 માર્ક્સનું પર્યાવરણ માટે એ સામાન્ય વિજ્ઞાનનો જ પ્રશ્નમાંથી ગણ્યું છે, કે 4 માર્ક્સનું તમને એમાંથી પૂછી લીધું છે। હવે સામાન્ય વિજ્ઞાન માટે કઈ બુક પ્રિફર કરવી, તો યુવા ઉપનિષદની બુક છે, એની બીજી આવૃત્તિ લેટેસ્ટ આવૃત્તિ આવી ગઈ છે, જે સામાન્ય વિજ્ઞાન અને એક અભ્યાસ અને આના જોડે એક બુકલેટ જે એક ફ્રી આવે છે, આમાં MCQ હશે અને વર્ણાત્મક હશે, મતલબ GCRT ના અનુરૂપ આ બુક બનાવી, અને બહુ સરસ બુક છે, તમારે પ્રિફર કરવાની, તમે વાંચો, તમારા માર્ક્સ સારા કન્ટેન્ટ થાય, તમારું માર્ક્સ મેળવવાની પદ્ધતિ વધે, એક સારી એવી એક બુક છે, તો તમે આ પ્રિફર કરી શકો છો। પોલિટી બંધારણ બંધારણ 2012 થી લઈને 2022 સુધી કેટલા માર્ક્સનું પૂછાય, જો આ બંધારણ છે, કાયદો નથી, કાયદો આપણે જોયું અલગ હતું અને આ બંધારણ છે, બરોબર। તો 2012 11 માર્ક્સનું બંધારણ હતું, 2015 7 માર્ક્સનું બંધારણ હતું, 2016 જોવો જોઈએ 9 માર્ક્સનું બંધારણ પૂછવામાં આવ્યું હતું, અને 2019 7 માર્ક્સનું અને 2022 11 માર્ક્સના બંધારણના પ્રશ્નો હતા। હવે બંધારણ માટે કઈ બુક પ્રિફર કરવી, કઈ બુક વાંચવી, તો બંધારણ માટે જે વિદ્યાર્થી મિત્રો નવા છે, એક જનરલ નોલેજ માટે આ યુવાની બુક છે, જે જનરલ નોલેજ માટે જે આ યુવાની બુક છે આ બુક બેસ્ટ છે, એમાં બંધારણનો પ્રશ્ન, એટલે મતલબ કે બંધારણનો અમુક આપેલું છે, સારું એવું કન્ટેન્ટ આપ્યું છે, એટલે તમારો એનાથી બેઝિક તમારો પાયો મજબૂત થાય। પણ જે ખાસા વર્ષથી પ્રિપરેશન્સ કરી રહ્યા છે, થોડા 1 માર્ક્સ માટે 0.25 માટે જે રહી રહ્યા છે, એના માટે બંધારણ માટે આ બુક સારી રહેશે,
જો તમે આ કરો છો અને તમારા જોડે આ બીજો ટાઈમ હોય, સમય હોય, અત્યારે કે ઘણો સમય છે, તો હું આ કહીશ કે યુવા ઉપનિષદની આ બુક સારી રહેશે, તો તમે આ બંને પરચેસ કરી શકો છો. પંચાયતી રાજ જો બંધારણના જ એક ભાગમાં આવી જાય છે, પંચાયતી રાજ એ જોઈએ તો 2012માં કેટલા માર્ક્સનું પૂછાયું હતું, તો 2012માં 1 માર્ક્સનું, 2015માં 0 માર્ક્સ, 2016માં બી 0 માર્ક્સ, 2019માં 0 માર્ક્સ, પણ 2022માં જોવો મિત્રો 2 માર્ક્સનું પૂછાયું હતું. એટલે તમે પંચાયતી રાજને કાઢી ના શકો, એને સાઈડમાં ના રાખી શકો કે ના નહીં વાંચું તો ચાલશે, ના ના તમારે વાંચવું તો પડશે જ, એક એક ટોપિક વાંચવા પડશે, કારણ કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાનો જમાનો છે, એટલી બધી સ્પર્ધા વધી રહી છે, ઓછી નથી થતી રહી, એટલી બધી સ્પર્ધા વધી રહી છે, પેપરનું લેવલ અપ થતું જાય છે, તો તમારા કોઈ બી સબ્જેક્ટમાં તમે એને કાઢી નહીં શકો કે સાઇડ લાઇન નહીં કરી શકો. તો પંચાયતી રાજ માટે જોઈએ તો પંચાયતી રાજ માટે જેમ આગળમાં કીધું એમ જનરલ નોલેજ માટે તો આ છે જ, એમાં બધું જ નોલેજ આવી જાય છે, બધા ટોપિક આવી જાય છે, બધા સબ્જેક્ટ આવી જાય છે, પણ એ તમારો બેઝિક હોય જે પાયો છે એ પાકો કરે છે આ જનરલ નોલેજ. પણ પર્ટિક્યુલર કોઈને બંધારણ પંચાયતી રાજ વાંચવું છે તો એના માટે છે પંચાયતી રાજની બુક. તમે યુવા ઉપનિષદની જો આ વેદ સંકુલની છે, તમે કોઈ બી સંસ્થાની વાંચી શકો છો એવું નથી, પણ પર્ટિક્યુલર આ બુક સારી રહેશે વાંચવામાં સરળ ભાષામાં. તો આ એક જનરલ નોલેજની બુક અને પંચાયતી રાજ માટે આ પર્ટિક્યુલર બુક છે, તમે જોઈ શકો છો. હવે છે ભારતનો ઇતિહાસ. તો ભારતનો ઇતિહાસ 3 ભાગમાં હોય, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો તમે જોઈ શકો છો કે પહેલાં તો હું તમને એમ કહું કે ભારતનો ઇતિહાસ કયા કયા વર્ષમાં કેટલા કેટલા માર્ક્સનો પૂછાયો. તો 2012માં 8 માર્ક્સનો, 2015માં 7 માર્ક્સનો, 2016માં 10 માર્ક્સનો, 2019માં 6 માર્ક્સનો અને 2022માં 17 માર્ક્સનો ભારતનો ઇતિહાસ પૂછાયો હતો. તો એમાંથી જેમ મેં તમને કીધું કે ઇતિહાસના 3 પાર્ટ હોય, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો 2012માં પ્રાચીનમાંથી 4 માર્ક્સનું પૂછાયું હતું, મધ્યકાલીનમાંથી 1 માર્ક્સનું પૂછાયું હતું અને આધુનિક ભારતના ઇતિહાસમાંથી 3 માર્ક્સનું પૂછાયું હતું. એ જ રીતે 2015માં કુલ 7 માર્ક્સનો ભારતનો ઇતિહાસ પૂછાયો, બટ પ્રાચીનમાંથી 1 માર્ક્સનું, મધ્યકાલીનમાંથી 0 માર્ક્સનું, કોઈ બી ક્વેશ્ચન નહોતો, ત્યારે આધુનિકમાંથી 6 માર્ક્સનું આધુનિક ભારતના ઇતિહાસમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા હતા. 2016માં જોઈએ તો કુલ 10 માર્ક્સનો ભારતનો ઇતિહાસ પૂછાયો, બટ પ્રાચીનમાંથી 3 માર્ક્સનો, મધ્યકાલીનમાંથી 1 માર્ક્સનો અને 6 માર્ક્સમાં તો આધુનિક ભારતના ઇતિહાસમાંથી પૂછાયા હતા. 2019માં કુલ 6 માર્ક્સનો ઇતિહાસ પૂછાયો, પ્રાચીનમાં 0, મધ્યકાલીનમાંથી 1 માર્ક્સનો અને 5 માર્ક્સનો આધુનિક ભારતના ઇતિહાસમાંથી પૂછાયો હતો. 2022માં જોઈએ તો 2022માં કુલ 17 માર્ક્સનો. અત્યાર સુધી તમે જોશો સૌથી વધારે 2022માં ઇતિહાસના પ્રશ્નો વધારે પૂછાયા છે, એમાંથી 9 માર્ક્સમાં પ્રાચીન ઇતિહાસમાંથી, 1 માર્ક્સનું મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી અને 7 માર્ક્સનું આધુનિક ભારતના ઇતિહાસમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા છે. હવે આના માટે કઈ બુક વાંચવી, કયા ટોપિકમાંથી શું વાંચવું, એના માટે કઈ બુક પર્ટિક્યુલર વાંચવી, તો જનરલ નોલેજની તમારા જોડે બુક છે જ, એમાં ભારતનો ઇતિહાસ અને આપ્યો જ હશે, પણ પર્ટિક્યુલર ક્લાસ 3 માટે ભારતનો ઇતિહાસ, તો એના માટે આ યુવા ઉપનિષદની બુક બહુ સારી રહેશે. યુવા ઉપનિષદની બુક જે તૃતીય અદ્યતન આવૃત્તિની જે લોન્ચ કરવામાં આવી બહુ સારી છે, ક્લાસ પ્રોપર ક્લાસ 3 માટે છે, પ્રોપર ક્લાસ 3 માટે આ બુક છે. અને અહીંયા લખ્યું છે કે વર્ગ 3 પરીક્ષા માટે વિશેષ. તો જનરલ નોલેજની બુકમાંથી તમે ભારતનો ઇતિહાસ વાંચી શકો છો, બટ તમારે કોઈને ડીપમાં વાંચવાનો શોખ હોય તો પર્ટિક્યુલર ક્લાસ 3 માટે યુવા ઉપનિષદની ભારતનો ઇતિહાસ બહુ સારી બુક રહેશે. ગુજરાતનો ઇતિહાસ કહેવાય ને, આપણા ગુજરાતના બહુ સારો એવો ઇતિહાસ રહ્યો છે, તો એમાં કયા કયા વર્ષમાં કેટલા કેટલા માર્ક્સનું પૂછાયું છે ગુજરાતના ઇતિહાસમાંથી એ આપણે જોઈએ. તો 2012માં 2 માર્ક્સનું, 2015માં 9 માર્ક્સનું, 2016માં 3 માર્ક્સનું, 2019માં 2 માર્ક્સનું અને 2022માં 2 માર્ક્સનું પૂછાયું છે. હવે જેમ ભારતના ઇતિહાસમાં 3 ભાગ હતા, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, એવી જ રીતે ગુજરાતના ઇતિહાસમાં બી 3 ભાગ છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. બટ પણ આમાં મુખ્યમંત્રી એડ થયા છે. તમે જુઓ કે 1960થી કે લઈને અત્યારે સુધી જે મુખ્યમંત્રીનો જે કાર્યકાળ રહ્યો, એમને કઈ યોજના લાયા, એમને કઈ કઈ
એ વસ્તુઓની શરૂઆત કરી, એ બધું એ બી એક ઇતિહાસના ફોર્મમાં, જો કે આધુનિક ઇતિહાસના ફોર્મમાં આવી જ જાય, બટ મુખ્યમંત્રીનું એક અલગથી આપણે અહીંયા રાખેલું છે કે મુખ્યમંત્રીના સવાલમાંથી ક્યારે કયા વર્ષમાં ક્યારે સવાલ પૂછાયો એમ. તો 2022માં 2 માર્ક્સનો ગુજરાતનો ઇતિહાસ પૂછાયો, એમાં પ્રાચીનમાંથી 1 માર્ક્સનું હતું. જે મેં કીધું એમ કે મુખ્યમંત્રી, તો મુખ્યમંત્રીનો એક સવાલ હતો, માનો કે પહેલાં ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી કોણ, કયા મુખ્યમંત્રી, શું યોજના કરી, એવી રીતે મુખ્યમંત્રીનો 1 માર્ક્સમાં પૂછાયો છે. 2015માં 9 માર્ક્સનો ગુજરાતનો ઇતિહાસ પૂછાયો છે, એમાંથી 6 માર્ક્સનો પ્રાચીનમાં, 1 માર્ક્સનું મધ્યકાલીનમાંથી અને 2 માર્ક્સનું આધુનિક ગુજરાતના ઇતિહાસમાંથી. આમાં મુખ્યમંત્રી માટે એક બી ક્વેશ્ચન પૂછાયો નહોતો. જરૂરી નથી કે દર વખતે પૂછે, પણ તમે એને સાઈડ લાઈન તો ના કરી શકો. 2016માં 3 માર્ક્સનો ગુજરાતનો ઇતિહાસ પૂછાયો છે, એમાં 2 માર્ક્સનું પ્રાચીનમાંથી અને 1 માર્ક્સનું મધ્યકાલીન, બાકી આધુનિક અને મુખ્યમંત્રીમાંથી કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો ન હતો. 2019માં 2 માર્ક્સનો ગુજરાતનો ઇતિહાસ, એમાં 1 માર્ક્સનો પ્રાચીનમાંથી નથી આવ્યું, 1 માર્ક્સનું મધ્યકાલીનમાંથી અને 1 માર્ક્સનો ફરીથી આમાંથી મુખ્યમંત્રીનો કોઈ ક્વેશ્ચન પૂછેલો છે. 2022માં 2 માર્ક્સનો ગુજરાતનો ઇતિહાસ, એમાં 1 માર્ક્સનું હતું પ્રાચીનમાંથી અને 1 માર્ક્સનું હતું આધુનિકમાંથી. તો હવે આ માટે ગુજરાતના ઇતિહાસ માટે આપણે કઈ બુક વાંચવી? જનરલ નોલેજની બુક તો હતી, તો ક્લાસ 3 માટે બેસ્ટ સેલર, મતલબ બેસ્ટ બુક છે કહી શકાય કે ઈશ્વર પાડવી પબ્લિકેશનની બુક છે, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ. આ એક બુક સારી રહેશે, ભારતની ભૂગોળ. હવે મેં તમને પહેલા જ કીધું હતું કે ઇતિહાસ ભારતનો બી આવે, ગુજરાતનો બી આવે અને વિશ્વનો બી આવે. જો કે વિશ્વનો ઇતિહાસ અમે પર્ટિક્યુલર નથી પૂછતા, પણ જીકેના ભાગ તરીકે વિશ્વના ઇતિહાસની કોઈક માહિતી હું તમને પૂછી શકે છે. ભારતની ભૂગોળ એ જ રીતે હશે, ગુજરાતની ભૂગોળ અને એ જ રીતે હશે વિશ્વની ભૂગોળ. તો ભારતની ભૂગોળમાંથી 2012, 15, 16, 19 અને 22માં કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાય આપણે જોઈ લઈએ. તો કે ભારતની ભૂગોળ 2012માં 6 માર્ક્સના, 2015માં 2 માર્ક્સનું, 2016માં 3 માર્ક્સનું, 2019માં 1 માર્ક્સનું અને 2022માં સૌથી વધારે અત્યાર સુધી પ્રશ્ન પૂછાયા હોય તો 2022માં 11 માર્ક્સના ભારતની ભૂગોળમાંથી ક્વેશ્ચન પૂછાયા. હવે ભારતની ભૂગોળ માટે બેસ્ટ બુક કઈ છે ક્લાસ 3 માટે? તો આપણે જોઈ લઈએ કે જેમ તમારા જોડે જીકેની બુક તો છે જ, તમે પરચેસ કરી શકો જીકેની બુક, એમાંથી તમે ભારતની ભૂગોળ વાંચો. પ્લસ ભારતની ભૂગોળ ક્લાસ 3 માટે તો યુવા ઉપનિષદની ક્લાસ 3 માટેની બુક સારી રહેશે, ઊંડાણપૂર્વક બી આપેલું છે પ્લસ એના ફેક્ટ બી આપેલા છે, તો તમારે પ્રિપરેશન્સ કરવામાં ઝડપ આવશે. આગળ જોઈએ ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળમાં 2012, 15, 16, 19 અને 22માં કેટલા કેટલા માર્ક્સનું પૂછાયું એનું એનાલિસિસ પ્રમાણે આપણે જોઈએ તો 2012માં પૂછાયું છે 3 માર્ક્સનું, 2015માં પૂછાયું 6 માર્ક્સનું, 2016માં પૂછાયું 0 માર્ક્સનું, 2019માં 4 માર્ક્સનું અને 2022માં 1 માર્ક્સનું ગુજરાતના ભૂગોળમાંથી પૂછાયું છે. તો આનું એનાલિસિસ અને આના કઈ બુક આપણે પ્રિફર કરીએ, તો જનરલ નોલેજની તમારી જે એઝ ઇટ ઇઝ જે બુક હતી એ જ તમે કોઈ બી જનરલ નોલેજની બુક વસાવી શકો છો, પણ બેસ્ટ બુક આ છે જેમાં સારું કન્ટેન્ટ આપેલું છે. પ્લસ યુવા જ ઉપનિષદની ગુજરાતની ભૂગોળ ફર્સ્ટ એડિશન આ બુક તમે લાઈને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો. વિશ્વની ભૂગોળ મેં તમને કીધું એ પ્રમાણે કે ભૂગોળના 3 પાર્ટ આવી જાય, વિશ્વની ભૂગોળ પૂછી લે કે કઈ આ એમેઝોન નદી કયા દેશમાં આવી, કોઈ સરહદ પૂછી લે કે આ દેશની કઈ સરહદ, જેવી કે 2022ના ક્વેશ્ચન પેપરમાં હતું યુક્રેનની સરહદો વિશે ક્વેશ્ચન હતો, એ વિશ્વ ભૂગોળનો પ્રશ્ન થઈ ગયો, પ્લસ કરંટ અફેર્સનો બી પ્રશ્ન કહેવાય. તો એ રીતે તમને કોઈ બીજા દેશની પૂછી લે. તો એ બાબતે જોઈએ તો 2012માં 3 માર્ક્સનો વિશ્વ ભૂગોળનું પૂછાયું, તો 2015, 16 અને 19માંથી 1 બી માર્ક્સનું આવ્યું નથી, 2022માં 1 માર્ક્સનો વિશ્વ ભૂગોળનો પ્રશ્ન હતો. તો વિશ્વ ભૂગોળ હવે જનરલ નોલેજની તો બુક છે, પણ વર્લ્ડ ઇન બોક્સની જે સામાન્ય અભ્યાસ એમાં વિશ્વ ભૂગોળ આપ્યું છે. તો એટલું ડીપમાં વાંચવા જવું, અલગ અલગ સંસાધનો ગૂગલ કરવું આ કરવું, એના માટે આ વર્લ્ડ ઇન બોક્સની બુકમાં વિશ્વ ભૂગોળનો સારો એવો પાર્ટ આપેલો છે, એમાંથી તમે પ્રિફર કરી શકો છો. આ વર્લ્ડ ઇન બોક્સની બુક સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ માં વિશ્વ ભૂગોળ
સારું એવું આપેલું છે, એક આમાંથી જીકેમાંથી અને સામાન્ય અભ્યાસ સ્ટડીમાંથી તમે સ્ટડી કરી શકો છો. કોમ્પ્યુટર, કોમ્પ્યુટર કેટલા માર્ક્સનું કરવું, કોમ્પ્યુટર બહુ સારો એવો વિષય છે કે જે રોકડિયા માર્ક્સ અપાઈ શકે એવો વિષય છે. કોમ્પ્યુટર મોસ્ટ ઓફ લગભગ એક્ઝામમાં પૂછાતો હોય છે. તો 2012માં 0 માર્ક્સનું પૂછાયું છે, મેં કીધું બધી એક્ઝામમાં પૂછાતું હોય છે, પણ 2012માં બી 0 માર્ક્સનું પૂછાયું છે, 2015માં 1 માર્ક્સનું, 2016માં જોઈ શકો 10 માર્ક્સનું કોમ્પ્યુટર છે. હવે નેક્સ્ટ ભરતી આવે કોઈ, તમે એમ જોઈ લો 2019માં બી 2 માર્ક્સનું, 2022માં બી 0 માર્ક્સનું. એટલે તમે એમ વિચારો કે આગલા વર્ષે તો પૂછાયું જ નથી, અત્યારે શું કરવા વાંચું, પણ 2016ની ભરતીમાં તમે જોઈ શકો છો 2016માં 10 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછ્યું છે, 10 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછ્યું છે. એમાં કયા કયા પૂરા નામમાંથી, મેમરીમાંથી એક ક્વેશ્ચન છે, ઇન્ટરનેટમાંથી તમે જોઈ શકો તો આમાં 2 ક્વેશ્ચન છે, ઓપરેટિંગ સિસ્ટમમાંથી 1 ક્વેશ્ચન છે, સોફ્ટવેરમાંથી 1 ક્વેશ્ચન છે. એ રીતે 2015માં 1 માર્ક્સનું પૂછ્યું, એ પૂરા નામ. એટલે તમે કોમ્પ્યુટરને સાઇડલાઇન તો ના જ કરી શકો, કદાચ નેક્સ્ટ ભરતીમાં કોમ્પ્યુટર એટલા માર્ક્સનું પૂછી લીધું તો. એટલે કોમ્પ્યુટર બી 2016માં 10 માર્ક્સનું પૂછાયું હતું, ભલે 2022માં પૂછાયું નથી, પણ તમારે કોમ્પ્યુટર વાંચવું પડે. એના માટેની બેસ્ટ બુક્સ કઈ, તો સામાન્ય અભ્યાસમાં જનરલ નોલેજમાં તો આપેલું જ છે કોમ્પ્યુટર, પણ તમારે અલગથી પ્રિપરેશન્સ કરવી હોય કોમ્પ્યુટર માટે તો વીપ સંકુલની આ એક બુક છે, જે ક્લાસ 3 માટે બહુ સરસ બુક છે, એ તમે પ્રિફર કરી શકો છો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પ્લસ જિલ્લા, સાંસ્કૃતિક વારસો અને જિલ્લા, જિલ્લા અલગ કહેવાય, સાંસ્કૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય, તો કે આ મેળો ક્યાં યોજવામાં આવે છે, આ બોલી કઈ, આ ગુફા ક્યાં આવેલી છે. જોકે જીકેના પ્રશ્નમાં પણ મેળા છે, ઉત્સવો છે, તહેવારો છે, એ બધું સાંસ્કૃતિક વારસા પ્લસ જિલ્લાનું ભેગું થઈ તો 2012માં 2 માર્ક્સનું પૂછાયું હતું, 2015માં 6 માર્ક્સનું, 2016માં 2 માર્ક્સનું, 2019માં 4 માર્ક્સનું અને 2022માં 1 માર્ક્સનું પૂછવામાં આવ્યું હતું. તો આના માટે બેસ્ટ બુક કઈ, આપણે જોઈએ તો જનરલ નોલેજની બુક પ્લસ યુવાની ગુજરાતના જિલ્લાઓની બુક, જેમાં સાંસ્કૃતિક વારસો બી આવી જાય. હવે તમે અહીંયા તમે જોઈ શકો છો કે સાંસ્કૃતિક વારસો જે ગુજરાત પ્લસ ભારતનો, અને આમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને જિલ્લા બંનેનું કવર તમારે થઈ જાય. તમે આ બે બુકો પરચેસ કરી શકો છો. ભારતનો સાંસ્કૃતિક વારસો 2012માં 3 માર્ક્સનું, 2015માં 1 બી માર્ક્સનું નહોતું પૂછાયું, 2016માં 1 માર્ક્સનું, 2019માં 3 માર્ક્સનું અને 2022માં 4 માર્ક્સનો ભારતના સાંસ્કૃતિક વારસામાંથી ક્વેશ્ચન્સ આવ્યા હતા. તો એના માટેની આપણે બુક જોઈએ તો જનરલ નોલેજની બુક છે. પર્ટિક્યુલર તમે ના વાંચો, પણ જીકેમાંથી તમે સાંસ્કૃતિક વારસામાંથી વાંચી લો, અન્ડરલાઇન કરી જો તમને દેખાતું હોય તો. તો ગુજરાત અને ભારત તો એ તમારો મોર ધેન ઇનફ છે, તમારી જનરલ નોલેજની બુકમાં ભારતનો સાંસ્કૃતિક વારસો આપેલો જ હશે, તો એ તમારી જોઈ શકો છો અને એમાંથી વાંચી શકો છો. પર્ટિક્યુલર તમારે કોઈ બુક લાવી હોય તો ઇવન માર્કેટમાં બહુ બધી બુક્સ અવેલેબલ છે, તમે કોઈ બી બુક્સ પ્રિફર કરી શકો છો. રમત ગમત, રમત ગમત એક એવી વસ્તુ છે જે કરંટ બેઝ પૂછાય છે. તમે જોઈ શકો તો લાસ્ટ ટાઈમ ઓલિમ્પિક્સમાંથી, કોમનવેલ્થ ગેમમાંથી, નેક્સ્ટ ઓલિમ્પિક ક્યારે આવશે, નેક્સ્ટ કોમનવેલ્થ ક્યારે આવશે, કોઈ ક્રિકેટના ક્વેશ્ચન્સ, કોઈ હોકીનો વર્લ્ડ કપ થયો હોય, ફૂટબોલનો વર્લ્ડ કપ થયો હોય, ક્યાં તો કોઈ સ્પર્ધા યોજાઈ હોય, બેડમિન્ટનની સ્પર્ધા હોય, બોક્સિંગની સ્પર્ધા હોય, એવી ઘણી રમત ગમતમાંથી મોસ્ટ ઓફ કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન્સ લેવામાં આવે છે, પ્લસ સ્ટેટિક્સ બી લેવામાં આવે છે કે ફૂટબોલના ખેલાડી કેટલા હોય છે, કબડ્ડીના ખેલાડી કેટલા હોય છે. તો એવું રમત ગમતમાં આપણે જોઈએ તો 2012માં 4 માર્ક્સનું, 2015માં 1 માર્ક્સનું, 2016માં 8 માર્ક્સના રમત ગમતના ક્વેશ્ચન્સ હતા, 2019માં 5 માર્ક્સનું અને 2022માં 2 માર્ક્સનું રમત ગમતના ક્વેશ્ચન્સ હતા. તો જનરલ નોલેજની બુકમાં રમત ગમતના પ્રશ્નો આપેલા જ હોય છે. કોઈ બી જનરલ નોલેજની બુક કે પ્લસ બેસ્ટ બુક તો જે છે યુવા ઉપનિષદની, એમાંથી તમે રમત ગમત ક્લિયર કરી શકો છો. પ્લસ કરંટની નોટ્સ તમે જોડે જોડે રાખો, જેમ મેં કીધું કે નેક્સ્ટ ઓલિમ્પિક ક્યારે છે, નેક્સ્ટ કોમનવેલ્થ ક્યારે છે, 2023માં વર્લ્ડ કપ આવી રહ્યો છે, કોણ જીત્યું, આગળનો વર્લ્ડ કપ કોણ જીત્યું હતું, એ બધી માહિતી તમને મળી રહેશે. વર્તમાન પ્રવાહ, વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ, જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ,
એનો કોઈ લિમિટેડ સોર્સ નથી હોતો, એ ગમે ત્યાંથી કરંટ અફેર્સ પૂછી શકે, કઈ બી સાંપ્રત ઘટનાઓ તમારી આજુબાજુ જે બની હોય, જેમ કે કર્ણાટકનું ચૂંટણીનું રિઝલ્ટ, ગુજરાતની ચૂંટણીનું રિઝલ્ટ બી તમને, તમે માનો કે ભાજપા સરકાર 156 સીટ લાવી તો કોંગ્રેસની સીટો કેટલી હતી, આપ સરકારની સીટો કેટલી હતી, એક કરંટ અફેર્સ થયું, સાંપ્રત ઘટના, ઇસરોનું લોન્ચિંગ, ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ થવાનો, એ બધા કરંટ ઘટનાઓ તમારી આજુબાજુ થતી રહે. એ વર્તમાન પ્રવાહો આપણે કહીએ તો કે 2012માં 3 માર્ક્સનું કરંટ પૂછાયું હતું, 2015માં 5 માર્ક્સનું, 2016માં 3 માર્ક્સનું, 2019માં 1 માર્ક્સનું અને 2022માં 2 માર્ક્સનું કરંટ અફેર્સ પૂછવામાં આવ્યું હતું. એના માટે કઈ મેગેઝિન વાંચવી? તો યુવા ઉપનિષદની સારું એવું વર્તમાન પ્રવાહની એક મેગેઝિન આવે છે આખા મહિનાની, અને એક રીતે લિબર્ટીની, જે સારી. આ બેમાંથી તમે કોઈ એક બી પરચેસ કરીને કરંટ અફેર્સ વાંચી શકો છો. કરંટ અફેર્સ કેટલું વાંચવું? તો એક્ઝામના જે 6 મહિનાનું કરંટ અફેર્સ હોય એ તમારે એક્ઝામથી લઈને આગળના 6 મહિના, માનો કે તમારી એક્ઝામ 12મા મહિનામાં હોય લેખિત પરીક્ષા, આ તો જસ્ટ એપ્રોક્સ કહું છું, તો તમારે આખા વર્ષનું વાંચો તો સૌથી સારું. પણ કન્ટેન્ટ વધારે તમારે એવું હોય કે ટાઈમ નથી, તો બી લાસ્ટ 6 મહિનાનું તો તમારે કરંટ અફેર્સ વાંચવું જોઈએ. જીકે, હવે જનરલ નોલેજના પાર્ટમાં કયો વિષય આવશે? કે આ બધું જીકે જ હતું, તમે એમ કહેશો કે આ બધું તો જીકે, પણ એવી વસ્તુ જે જેટલું સિલેબસ હતું કે ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કાયદા, એ બધામાં ના આવ્યું હોય, અને જીકે એટલે તમને એમ કહું કે ગુજરાતનું પહેલી વસ્તુ કઈ, ગુજરાતનું પહેલું, ભારતનું પહેલું, વિશ્વનું પહેલું, જે તમને પૂછવામાં આવે કે માનો કે ગુજરાતનું સ્થાપના ક્યારે થઈ, ગુજરાતના પહેલા રાજ્યપાલ કોણ હતા, ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા, એ બધા જે ક્વેશ્ચન છે, કે ગુજરાતનો સૌપ્રથમ ગુજરાતમાં કોને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, કયા ગુજરાતી વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, કયા ગુજરાતી વ્યક્તિને પદ્મભૂષણ મળ્યો, કઈ વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળ્યો, ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ, એ બધા જે ક્વેશ્ચન છે એ બધા જીકેના ટોપિકમાં આપણે લીધા છે. અને જીકેના એવા ટોપિકમાં તમે જોઈ શકો છો કે ઇન્ડિયન જીકે, ગુજરાતનું જીકે અને વર્લ્ડ જીકે, એમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાયા છે. તો 2012માં ઇન્ડિયન જીકેમાંથી 14 ક્વેશ્ચન પૂછાયા છે, ગુજરાતના જીકેમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન આવ્યો છે, અને વર્લ્ડ જીકે 1 માર્ક્સનો પૂછાયો છે. એ રીતે 2015માં તમે જોઈ શકો કે 4 માર્ક્સનું ઇન્ડિયન જીકેમાંથી, 3 માર્ક્સનું ગુજરાતના જીકેમાંથી, અને 0 માર્ક્સનું વર્લ્ડ જીકેમાંથી આવ્યું છે. 2016માં કોઈ આવી રીતે કોઈ જીકે આવ્યું નથી, મતલબ બધા સબ્જેક્ટમાંથી પૂછ્યું હશે એમ. 2019માં 4 માર્ક્સનું ઇન્ડિયન જીકેમાંથી, 2019માં ગુજરાતના જીકેના 4 ક્વેશ્ચન અને 0 માર્ક્સના ક્વેશ્ચન વર્લ્ડ જીકેમાંથી હતા. 2022ની ભરતીમાં 4 માર્ક્સનું ઇન્ડિયન જીકેમાંથી, 1 માર્ક્સનું ગુજરાતના જીકેમાંથી, અને 6 માર્ક્સનું વર્લ્ડ જીકેમાંથી પૂછાયું. એ તમે જીકે એક દરિયો છે, ક્યાંથી પૂછવું એ પેપર સેટરના હાથમાં છે. તો જીકેની આ બે બેસ્ટ બુક કહી શકાય, કે એક સામાન્ય અભ્યાસ વર્લ્ડિન બોક્સની અને જનરલ નોલેજની બુક. તો આ તમે આગળના સ્લાઇડમાં જોઈ હશે કે યુવા ઉપનિષદની આ બે બુક બહુ બેસ્ટ કહેવાય, એ જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત, ભારત અને વિશ્વ, એ લખ્યું છે કે ગુજરાત, ભારત અને વિશ્વ ત્રણેયનું જીકે અવેલેબલ છે. તો તમે આ બે બુક પ્રિફર કરીને તમારી વાંચવાની શરૂઆત કરી શકો છો. મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પૂછાય છે, રેર બી ના કહી શકો કે વધારે બી ના કહી શકો, પણ કોઈ બી અત્યારના સમયમાં કોઈ પ્રિડિક્ટેબલ નથી કેટલા માર્ક્સનું પૂછી લે. તમે જોયું હશે રિઝનિંગ 2019માં 30 માર્ક્સનું, એવી રીતે આવનારી કોઈ એક્ઝામમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર 10 માર્ક્સનું પૂછી શકે છે. તો આપણે જોઈએ કે આગળની ભરતીમાં કેટલા માર્ક્સનું પૂછાઈ ગયું છે. તો 2012માં ના મનોવિજ્ઞાન બી ના પૂછાયું, ના સમાજશાસ્ત્ર બી નહોતું પૂછાયું, 0 માર્ક્સનું. 2015માં 1 માર્ક્સનું મનોવિજ્ઞાન હતું અને 0 માર્ક્સનું સમાજશાસ્ત્ર હતું. 2016માં 3 માર્ક્સનું મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર 0 માર્ક્સનું હતું. 2019માં બંને 0 માર્ક્સનું, કોઈ ક્વેશ્ચન નહોતો આવ્યો. 2022માં 1 માર્ક્સનું મનોવિજ્ઞાન અને 3 માર્ક્સનું સમાજશાસ્ત્ર હતું. હવે એના માટે તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર કોઈ બુક કઈ સારી, તો યુવા ઉપનિષદની મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની બુક આવે છે, જેમાંથી તમે પીએસઆઈ, એસઆઈ, કોન્સ્ટેબલ માટે, બીજે કોઈ બી એક્ઝામ માટે આમાંથી પ્રિપેર કરી શકો છો. ગુજરાતી સાહિત્ય, લિટરેચર, આ બી એક એવો સબ્જેક્ટ છે
જેને તમે બાકાત કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યમાં તમે આગળના વર્ષોમાં જોયું હોય તો 2012માં 2 માર્ક્સનો, 2015માં 2 માર્ક્સનો, 2016માં 1 માર્ક્સનો, 2019માં 1 માર્ક્સનો, 2022માં 21 માર્ક્સનો, એટલે મતલબ કે 0 માર્ક્સનો પૂછાઈ ગયું છે. તો જનરલ નોલેજ, અને તમે જોઈ શકો છો કે બિપિન ત્રિવેદીની સાહિત્યની બુક બહુ સારી હોય છે. અને બીજું, જનરલ નોલેજમાંથી તમે સાહિત્યના જે ભાગ હોય એમાંથી તમારું સાહિત્ય વાંચીને પાકું કરી શકો છો. હવે આટલી તો મેં તમને જે માહિતી આપી એ તો આગળના પેપરનું એનાલિસિસ હતું, પણ અમારી સંસ્થા ઇન્ફ્રા કેરિયર એકેડેમી જે નવી જે આગામી ભરતી જે થવાની છે એના માટે ક્લાસીસ ચાલુ કરે, પ્લસ તમારી રનિંગ બી થશે અને તમારું આ બધા સબ્જેક્ટ જે મેં આગળ તમને સિલેબસમાં બતાવે એ બધું તમને ભણાવવામાં આવશે. તો એક વખતે સંસ્થાની રૂબરૂ મુલાકાત લો અને તમારા ખાખીના સપનાને પૂરા કરો. બીજી વસ્તુ, જે બી તમને બુક લિસ્ટ બતાવવામાં આવી એ અમારી ઇન્ફ્રા કેરિયર એકેડેમીમાં બુક મુજબ જેટલાક ટકાનું ડિસ્કાઉન્ટ થતું હશે ડિસ્કાઉન્ટ પેટે તમને ડિસ્કાઉન્ટ કરીને તમને આપવામાં આવશે. તો એનો બી તમે લાભ લઈ શકો છો. થેન્ક યુ સો મચ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ.